અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી બાપુ કી ટ્રેન બંધ કરી દીધા બાદ ઉભા થયેલા જન આંદોલનને પગલે બેલેમોરાથી વગઈને જોડતી નેરો ગેજ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી હતી। જો કે ઉનાઈ ખાતે આ ટ્રેનના સ્વાગત બાબતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામને સામને આવી જતા રેલવે સ્ટેશન પર ધમાસાણ સર્જાયો હતો। બાપુ કી ટ્રેન તરીકે ઓળખાતી બેલેમોરા વગઈ નેરો ગેજ ટ્રેન દોઢ વર્ષ બાદ કોંગ્રેસ તેમજ આદિવાસી સંગઠનોના આંદોલન બાદ શરૂ કરવામાં આવી છે। જો કે આ ટ્રેનને બેલેમોરાથી સાંસદે લીલી ઝંડી બતાવ્યા બાદ ટ્રેન શરૂ થતાં ઠેર ઠેર રેલવે સ્ટેશનો પર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે ઉનાઈ રેલવે સ્ટેશન ઉપર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમજ આજુબાજુના ગ્રામજનો ટ્રેનનું સ્વાગત કરવા માટે આવી પહોંચ્યા હતા। આજ વખતે ભાજપના કાર્યકર્તાઓ પણ કેસરી ખેસ ધારણ કરી આવી સ્વાગત કરવા માટે કોંગ્રેસના અનંત પટેલ અને તેમના સમર્થકોએ પહેલા ભાજપને સ્વાગત કરી લેવા દો તેમ કહી રેલવેના પાટા પર બેસી ગયા હતા। જો કે બાદમાં કોંગ્રેસના ધારાસભ્ય અને તેમના સમર્થકોએ ટ્રેનમાં સવાર એવા ભાજપના સાંસદ ડોક્ટર કેસી પટેલને પણ લઈ આવો, તેમની સાથે રાખીને અમો સ્વાગત કરશું તેમ જણાવતા મામલો વિચકાયો હતો અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામે આવી ગયા હતા। જો કે આ વખતે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો અને ધારાસભ્ય અનંત પટેલના સ્વાગત બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી। આંદોલન પર ઉતર્યા, ઉનાઈમાં પ્રતિક ધરણા કર્યા, બાદ રાનકુવામાં પણ પ્રતિક ધરણા કર્યા, અમે ડીએમ સાથે પણ મુલાકાત કરી, અમારી આવેદન પત્ર પણ આપ્યું અને ત્યારબાદ આ ટ્રેન ચાલુ થાય છે। સરકારને ખૂબ અભિનંદન છે ટ્રેન ચાલુ કરવા માટે, પરંતુ એનું ભાડું જે છે તે 15 રૂપિયામાંથી 40 રૂપિયા કરી દીધું છે, 250 ભાડું વધાર્યું છે, ત્યારે
અમારી રજૂઆત એની સાથે રહેશે કે ભાડું ઓછું કરવામાં આવે, સાથે આખા ગુજરાતમાં 11 નેરો ગેજ ટ્રેન બંધ છે, માત્ર એક જ ચાલુ કરી છે, એટલે અમે એ પણ રજૂઆત કરીશું કે બીજી દરેક ટ્રેન 10 ટ્રેનો પણ ચાલુ કરવામાં આવે અને રોજગારી જે આદિવાસી વિસ્તારને મળે એ ફરી